नमस्कार। आपणी यूनिवर्सिटी आईआईटी द्वारा आयोजित शिक्षात कार्यक्रम में आजना लैक्चर में आप सौनु हार्दिक स्वागत है। आज हूँ जो विषयांग आपनी साथे आगर चर्चा करवानी छू ए रूब्रिक्स। आ पूर्वे आपणे एक लैक्चर में रूब्रिक्स की संकल्पना एना प्रकारों की थोड़ी माहिती मेळवी हती। मित्रों, आज रूब्रिक्स की बात है ये आपणा सेमेस्टर फोरना पेपर PS4 अद्यतन अध्यापन शास्त्र में 4.1 जे यूनिट है ये आकलन और मूल्यांकन में 4.1 में रूब्रिक्स की बाबतों समावेश करवामां आव्यो छे। तो आपणे आ पूर्वेना तास में जोयुं के रूब्रिक्स एटले शुं। रूब्रिक्सना प्रकारों में आपणे बे प्रकारों की बात करी। तो मित्रों, आपने ख्याल आव्यो हशे कि आपणे अध्ययन अध्यापन प्रक्रिया दरमियान विद्यार्थीओनी जे कामगीरी छे ए विद्यार्थीओनी विविध कामगीरीनुं मूल्यांकन आपणे रूब्रिक्स द्वारा करी शकीए। आ मूल्यांकन एवुं हशे के जे मूल्यांकन आधारे विद्यार्थीए पोताना माटे जे ग्रेड के पॉइंट विचार्या हशे एटला ज शिक्षक के परीक्षक एने एक ग्रेड के पॉइंट आपशे। आपणे वर्गमां अध्ययन अध्यापन कार्य करावती वखते घणी बधी बाबतो विद्यार्थीओने आपता होईए छे के जेनुं परीक्षण पण करवानुं होय छे। तो एवी घणी बधी बाबतो जोईए तो एमां छे शारीरिक कौशल्य छे। आपणे विद्यार्थीओने पोस्टर बनाववा पण कहेता होईए छे त्यारे पोस्टरनुं जे मूल्यांकन छे ए पण रूब्रिक द्वारा करी शके। विद्यार्थीओ निबंध लेखन कार्य करता होय छे। विद्यार्थीओ विविध विषयोमां मौखिक कार्य अथवा तो वक्तव्य स्वरूपे पण कार्य करता होय छे। विद्यार्थीओ एसाइनमेंट लखता होय छे अथवा तो विद्यार्थीओने आपणे प्रोजेक्ट पण आपता होईए छे अथवा विद्यार्थीओने आपणे प्रोजेक्टनी साथे साथे एनी रजूआत अथवा तो मॉडल बनावानुं पण आपणे आपता होईए छे। तो आवी विद्यार्थीओनी विविध कामगीरीने आपणे योग्य रीते मूल्यांकन करवा माटे એનું પરીક્ષણ એ સાચું થાય અને એમાં પરીક્ષક કે શિક્ષકની આત્મલક્ષીતા ન આવે એ પ્રકારનું અનાત્મલક્ષી મૂલ્યાંકન કરવા માટેનું સાધન એ રૂબ્રિક છે। રૂબ્રિકના બે પ્રકારો આપણે બહુ વિશદ સ્વરૂપે જોયા છે, એનો વિકાસાત્મક પ્રકાર અને વિશ્લેષણાત્મક રૂબ્રિક। આજે હવે એનાથી આગળ અન્ય પ્રકારો જોઈએ। તો ચાલો PPT દ્વારા એને સમજવા પ્રયત્ન करिए। अन्य प्रकारों में लईए छे रूब्रिक्स नो सर्वांगीण रूब्रिक्स। आपणी न्यू एज्युकेशन पॉलिसी 2020 में पण विद्यार्थीनो सर्वांगीण विकास थाय ए हेतु राखवामां आव्यो छे। सर्वांगीण विकास एटले के विद्यार्थीनो बधी रीते शारीरिकनी साथे साथे मानसिकमां पण विद्यार्थी ए कला सौंदर्य माणतो होय के विद्यार्थीमां गाणितिक कौशल्य होय भाषा परनो प्रभुत्व होय આવા ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસની વાત કરી છે। તો સર્વાંગીણ રૂબ્રિક્સમાં એ મૂલ્યાંકન માટેના તમામ માપદંડોનો સમાવેશ એક જ માપદંડમાં કરવામાં આવે છે। કહેવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓની જો આપણે સર્જનાત્મકતા જોવી હોય કે વિદ્યાર્થીઓના કલા સૌંદર્યનું પાસું જોવું હોય કે વિદ્યાર્થીઓએ કેટલા અંશે ગાણિતિક કૌશલ્યો પ્રાપ્ત કર્યા છે એ બાબત જોવી હોય તો વિજ્ઞાન કે સમાજવિદ્યા કે અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલ કેવી રીતે કરે છે એ બાબતનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપ જે વિવિધ પ્રકારના માપદંડના મૂલ્યાંકનના માપદંડો છે એના આધારે જે રૂબ્રિક્સની આપણે રચના કરીશું એ છે સર્વાંગીણ રૂબ્રિક્સ। આમ જોવા જઈએ તો સર્વાંગીણ રૂબ્રિક્સ છે એમાં પરીક્ષણ જે છે એ પરીક્ષણ માટે પરીક્ષક વિદ્યાર્થીની જે સમગ્ર છાપ છે એ સમગ્ર છાપ ઓવરઓલ ઇમ્પ્રેશન જે છે એ ઓવરઓલ ઇમ્પ્રેશનને કોઈ એક ચોક્કસ અંક આપે છે। અહીંયા અત્યાર સુધી આપણે જુદા જુદા અંકો જોયા, અહીંયા જે પરીક્ષક છે એ મૂલ્યાંકનના જે પાસાઓ ઘટકો નક્કી કર્યા છે એ ઘટકોને એની છાપના આધારે 1 2 3 4 એ રીતે આપે છે અથવા તો 1 2 3 4 5 6 એ રીતે ગુણાંકન ધ્યાન આપે છે। આમ વિદ્યાર્થીના સમગ્ર કાર્યને આ વિવિધ અંકો દ્વારા મૂલવવામાં આવે છે। આ કેવી રીતે થાય છે એનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। તો આમ સર્વાંગીણ રૂબ્રિક્સની વાત કરીએ ત્યારે કહી શકાય કે વિદ્યાર્થીનું કાર્યને એક ચોક્કસ અંક દ્વારા
निर्देशित કરવામાં આવે છે અને જ્યાં સર્વાંગી મૂલ્યાંકનની જરૂર હોય ત્યાં સર્વાંગી રુબ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે વિદ્યાર્થીઓને દરેક વિષયમાં પ્રોજેક્ટ કાર્ય આપતા હોઈએ છે અને પ્રોજેક્ટ કાર્ય એ વિદ્યાર્થીઓ લેખિત સ્વરૂપે જમા કરે એવો આપણે આગ્રહ રાખીએ છીએ। તો આ જે પ્રોજેક્ટ કાર્ય આપણે વિદ્યાર્થીઓને આપ્યું તો એ પ્રોજેક્ટ કાર્ય જ્યારે આપણે લેખિત સ્વરૂપે વિદ્યાર્થીઓ જમા કરાવે છે ત્યારે એનો સર્વાંગીણ રૂબ્રિક દ્વારા કેવી રીતે પરીક્ષણ કરીશું એનું એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। દાખલા તરીકે અહીંયા આપણે માપદંડના ચાર ઘટકો વિચાર્યા છે, ઉત્તમ, મધ્યમ, સામાન્ય અને નબળું। આ માપદંડના ચાર ઘટકો વિચાર્યા છે અને આ ચાર ઘટકોને આપણે ઉતરતા ક્રમમાં ક્રમાંકો આપ્યા છે। ઉત્તમ છે એટલે આપણે સ્વાભાવિક છે સૌથી વધારે ક્રમાંક ચાર આપીએ છીએ અને ત્યાર પછીના જે માપદંડો છે એને ઉતરતા ક્રમમાં ક્રમાંક આપ્યા છે। અહીંયા જો અંક ન આપવા ઈચ્છો આપ તો અહીંયા આપ ગ્રેડ પણ આપી શકો અને આપણે જે માર્કશીટને બધામાં જોઈએ છે કે ગ્રેડ આપતી વખતે આપણે જે ઉત્તમ હશે એને એ આપીશું, એના પછીના જે ઘટકો હશે એને ક્રમશઃ બી, સી, ડી અને ઈ એ રીતે આપણે આપીશું। તો ફરીથી મિત્રો, સર્વાંગીણ રૂબ્રિક્સનો એક પ્રોજેક્ટના સંદર્ભમાં આપણે મૂલ્યાંકન કાર્ય, પરીક્ષણ કાર્ય જોઈએ। તો જો ઉત્તમ ક્યારે ઉત્તમ કહેવાશે કે જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો કેન્દ્રવર્તી વિચાર છે એ વાચકને સહેલાઈથી ખ્યાલ આવી જાય। જ્યારે પ્રોજેક્ટનું વાંચન કરો છો ત્યારે વાચક જે છે, પરીક્ષક જે છે, એને વાંચતા જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ કેન્દ્રવર્તી વિચાર છે। દાખલા તરીકે આપે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપ્યો જળ સંચય, તો હવે એની જે બાબતો છે એની રજૂઆત છે એ જળ સંચય વિશે વિચાર જે છે એને આસપાસ જ હોય અને શરૂઆત સહેલાઈથી જે તે પરીક્ષક છે એ વિષયને ઓળખી શકે તે રીતે જો એમાં વિગતો અને સમર્થનો આપેલા હોય, સાથે સાથે જે માહિતી આપેલી છે એ લોજિકલી હોય, તાર્કિક રીતે વણાયેલી હોય અને લેખન કાર્યમાં બહુ ભૂલો ના હોય, એટલે કે લેખન કાર્ય જે છે એમાં બેથી વધારે ભૂલો ન હોય, તો આ પ્રકારનું જો આપણને પરીક્ષણ દરમિયાન જોવા મળે છે તો એનું જે પ્રોજેક્ટ કાર્ય છે એ ઉત્તમ કક્ષાની એમાં આવશે। જો આપણે ક્રમ માપદંડ બીજો વિચાર્યું છે મધ્યમ, બીજો ઘટક આપણે મધ્યમ અને જેને આપણે ત્રણ ગુણ આપવાનું નક્કી કર્યું છે। હવે આ મધ્યમ ક્યારે કહેવાશે? જે તે વિદ્યાર્થીનું પ્રોજેક્ટ કાર્ય છે એ મધ્યમ કક્ષાનો છે એ ક્યારે કહેવાશે? કે જ્યારે પ્રોજેક્ટનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ વાચક અથવા પરીક્ષક જે છે એ સહેલાઈથી ઓળખી તો શકે છે અને પૂરી પાડવામાં આવેલી જે માહિતી છે, સમર્થન છે, એને પણ સમજી શકાય છે અને સાથે સાથે આ માહિતી બાબતો જે છે એ તાર્કિક રીતે રજૂ કરેલ પણ છે, પરંતુ અહીંયા શું છે તો કે લેખન કાર્યમાં એને ભૂલો છે, બરાબર? લેખન કાર્યમાં પણ પાંચ કે તેથી વધારે ખામી નથી, બરાબર? અને ભૂલો અને જે જોડણી દોષ છે એના પ્રોજેક્ટ કાર્યમાં લખતી વખતે જે કંઈ પણ જોડણી દોષો થયા છે એ જોડણી દોષોના કારણે વાચક જે છે એને વાંચન દરમિયાન બહુ ઓછી ખલેલ પહોંચે છે, બહુ ખલેલ પહોંચતી નથી। જો આ પ્રકારનું એનું આ જે વર્ણન છે મધ્યમ પ્રકારનું એ પ્રકારનું પ્રોજેક્ટ કાર્ય તપાસતા આપણને પ્રોજેક્ટ કાર્ય એ પ્રકારનું લાગે તો આપણે એને ત્રણ પોઈન્ટ આપીશું। જો પ્રોજેક્ટ તપાસતા આ બંને ના દેખાય અને આપણને કંઈક આવું દેખાય કે પ્રોજેક્ટનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ વાચક જે છે એ મુશ્કેલી વગર સમજી શકે છે, માહિતી છે એ પણ કેવી છે તો કે શ્રેણીબદ્ધ રીતે ક્રમશઃ રજૂ થયેલી છે, પરંતુ અહીંયા લેખન કાર્ય છે અને લેખન કાર્યમાં ભૂલો બહુ જોવા મળે છે, જોડણી દોષ પણ જોવા મળે છે, ક્યાંક ક્યાંક લખાણમાં વધારે પડતા ચેક ચાક લખેલા કરેલા હોય અથવા તો વ્હાઇટનરનો વધારે પડતો ઉપયોગ થયેલો છે, બરાબર? અને આ જોડણી દોષ છે, પરંતુ જે વાચક છે, પરીક્ષક છે, એને આ વાંચતા કંઈ ખલેલ પહોંચતી નથી, તો આ બાબતો શું કહેવાશે? આ એણે જે પ્રોજેક્ટ સબમિટ કર્યો છે એ પ્રોજેક્ટ કેવો છે? તો કે સામાન્ય છે અને એને આપણે અંક બે આપીશું। જો આપ લેટર આપવાના હો તો ઉત્તમને આપણે એ આપીશું, મધ્યમ છે ને બી આપીશું અને સામાન્ય છે ને સી ગ્રેડ આપીશું। જો અહીંયા જ્યારે પ્રોજેક્ટના કાર્યના પછી
જ્યારે વિદ્યાર્થી પરિણામ મેળવશે ત્યારે એને સી ગ્રેડ મળ્યો છે એને જ્યારે ખ્યાલ આવશે ત્યારે એને ખ્યાલ આવી ગયો હશે કે કેમ એને સી ગ્રેડ આપવામાં આવ્યું છે કારણ કે એણે જે પ્રોજેક્ટ સબમિટ કર્યો છે એણે જે પ્રોજેક્ટ જમા કરાવ્યો છે એમાં વાચક જે છે એ તો સરળતાથી સમજી ગયા છે પરંતુ એના લખાણમાં ભૂલો બહુ છે બહુ જોડણી દોષો છે એના કારણે એને શું થયું છે સી ગ્રેડ મળ્યો છે એવી રીતે શિક્ષક પણ અહીંયા સ્પષ્ટ છે વિદ્યાર્થીને જ્યારે ગુણાંકન કરે છે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરે છે ત્યારે શિક્ષક પણ અહીંયા સ્પષ્ટ છે અને શિક્ષક અને વિદ્યાર્થી બંને સ્પષ્ટ છે કે એને કયું ગ્રેડ કેમ મળ્યો છે એને અંક મળ્યા હોય તો અંક તમે જો આપતા હો તો અંક કેમ બે મળ્યા છે એની પણ શિક્ષક પક્ષ અને વિદ્યાર્થી પક્ષે સ્પષ્ટતા છે તો સામે વાલી જે છે એ વાલીઓને પણ પોતાના બાળકનું મૂલ્યાંકન જે થયું છે પોતાના બાળકને જે પ્રોજેક્ટ કાર્યમાં ગ્રેડ મળ્યો છે એ કેમ મળ્યો છે વાલી પણ એ બાબતથી અવગત થાય છે કારણ કે જ્યારે આપણે બાળકોને પ્રોજેક્ટ આપીએ છીએ ત્યારે પ્રોજેક્ટની સાથે સાથે એ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કયા રૂબ્રિકના આધારે કરશો એ રૂબ્રિક પણ આપી દઈએ છીએ જેથી બાળકને પણ ખ્યાલ આવે છે જે પરીક્ષક આપવા જે પરીક્ષાર્થી છે પ્રોજેક્ટ કાર્ય સબમિટ કરાવવાનું છે એ વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે છે કે હું જ્યારે પ્રોજેક્ટ જમા કરાવું ત્યારે મારે પ્રોજેક્ટને જો એ ગ્રેડ મેળવવો હોય અથવા મારા પ્રોજેક્ટને જો 4 ગુણ મેળવવાની મારી ઈચ્છા હોય તો મારે પ્રોજેક્ટમાં કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું મારી આ પ્રોજેક્ટ પાસેથી શિક્ષકની કઈ કઈ અપેક્ષાઓ છે પરીક્ષક છે આ પ્રોજેક્ટના આધારે કઈ કઈ અપેક્ષાઓ રાખે છે એ વિદ્યાર્થી પક્ષે પણ એટલી સભાનતા હોય છે એના કારણે અહીંયા તમે જોઈ શકો છો કે મૂલ્યાંકનમાં એક વાક્યતા જોવા મળે પરીક્ષક પક્ષે પણ વિદ્યાર્થી પક્ષે પણ અને વાલી પક્ષે પણ જો પ્રોજેક્ટમાં આપણે બહુ જ નબળા પ્રકારનું જોવા મળે નબળા પ્રકારનું અહીંયા વર્ણન ખૂબ સ્પષ્ટ રીતે આપણને આપેલું જ છે કે જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના મુખ્ય વિચારને વાચક પકડી શકતો જ નથી ઓળખી શકતો જ નથી બરાબર સાથે સાથે વિદ્યાર્થીએ પ્રોજેક્ટના સંદર્ભમાં જે કંઈ પણ વિચારો મૂક્યા છે માહિતી મૂકી છે એને સમજવામાં જે પરીક્ષક છે અથવા શિક્ષક છે એને શું થઈ રહી છે મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે અને વાચકને એટલી બધી ભૂલોના કારણે જે વાચક છે વાંચનાર છે પરીક્ષક અથવા શિક્ષક છે એને ભૂલો અને જોડણી દોષના કારણે ક્યાંક ક્યાંક વાક્યનું અર્થનું અનર્થ થઈ જાય તેવા પણ ઉદાહરણો જોવા મળી રહ્યા છે આમ પ્રોજેક્ટ જે છે જો આ જે વર્ણન છે નબળાના આધારિત નબળા માપદંડના આધારિત જે વર્ણન છે એ જોવા મળે તો આપણે એ પ્રોજેક્ટને એક માર્ક આપીશું અને જો તમે અંગ્રેજી લેટર એ બી સી ડી આપતા હો તો આ પ્રકારનું વર્ણન ધરાવતા આપણને પ્રોજેક્ટ તપાસતા આ પ્રકારનું આપણને જોવા મળે તો આપણે એને ડી આપીશું હવે અહીંથી શું થશે કે જ્યારે વિદ્યાર્થીને જો આપણે ડી આપીશું તો એને ડી કેમ મળ્યો એની પક્ષે એને સ્પષ્ટતા છે અને એ એ ડીમાંથી એ તરફ આવવાના પ્રયત્નો કરશે એટલે વિદ્યાર્થી સ્વમૂલ્યાંકન સાથે સ્વપ્રગતિ પણ કરશે અને જ્યારે સ્વમૂલ્યાંકનથી સ્વપ્રગતિ કરે છે ત્યારે એને અંતઃપ્રેરણા દ્વારા અને આંતરસૂઝ દ્વારા એ વિદ્યાર્થી પોતાની પ્રગતિ કરી શકે છે આમ ધીરે ધીરે વિદ્યાર્થી જે છે એ પોતાના સર્વાંગીણ વિકાસ તરફ સર્વાંગીણ રૂબ્રિક દ્વારા પ્રયાણ કરી શકે આ જે સર્વાંગીણ રૂબ્રિક આપણે પરીક્ષણ દરમિયાન ઉપયોગમાં લેવાના છીએ તો એના ફાયદા શું છે બરાબર હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ મોટેભાગે આપણે જ્યારે પણ વિદ્યાર્થીનું પરીક્ષણ કરતા હોઈએ તો આપણે એ જ પરીક્ષણ કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થી શું નથી જાણતો અથવા શું નથી કરી શકતો આ બે જ બાબતો આપણે પરીક્ષણ દરમિયાન જોઈએ છીએ પરંતુ આપણે અહીંયા સર્વાંગીણ રૂબ્રિક્સમાં વિદ્યાર્થી જે છે શું જાણે છે અને શું કરી શકે છે બરાબર મિત્રો આ બે શબ્દો બહુ મહત્વના છે વિદ્યાર્થીઓ શું જાણે છે અને શું કરી શકે છે તેના પર ભાર મૂકવામાં આવે છે પરિણામે વિદ્યાર્થી શું કરી શકે છે તેમાં આગળ વધવાનો પ્રયાસ કરશે અહીંયા આપણી સામે જોયું કે અહીંયા 4 કે 5 જ માપદંડ છે અને માપદંડોને અંકો આપી દેવામાં આવે કે લેટર આપી દેવામાં આવે જેથી જ્યારે પરીક્ષકે આવા કાર્યનું સર્વાંગીણ રૂબ્રિક્સ દ્વારા પરીક્ષણ કરવાનું હોય ત્યારે એને નિર્ણય એ ઝડપથી સરળતાથી લઈ શકે છે અને નિર્ણય સરળતાથી લઈ શકાતું હોવાથી એના સમયનો ખૂબ બચાવ થાય છે આવા પ્રોજેક્ટ્સ કાર્ય અથવા જેમાં આપણે
रूब्रिक्स में सर्वांगीण रूब्रिक्स उपयोग करवानो छे ते अंतर्गत जो आपणे परीक्षकों ने तालीम आपवानी होय तो ए परीक्षकों ने पण तालीम आपणे सरळताथी आपी शकीए छे अने परीक्षकों पण तालीम मेळवीने वधारे सारू कार्य करी शके। आम परीक्षण कार्य में विश्वसनीयता में वधारो थाय छे। तो साथे रूब्रिकनी केटलीक मर्यादाओ छे ए पण जोई लईए। रूब्रिक्स में आपणे जोयुं ए प्रमाणे विभिन्न स्तरोनी वात छे, नबळाथी लईने उत्तम सुधीनी वात छे। तो मात्र अहींया शुं करवामां आवे छे तो के सुधाराने ध्यानमां लेवामां आवे छे। परिणामे शुं थाय કે માત્ર સુધારાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ઘણી વખત પરીક્ષક જે છે મૂંઝાય છે, એ મૂંઝવણ અનુભવે છે અને એના કારણે એ કોઈ ચોક્કસ ઠોસ નિર્ણય પર આવી શકતો નથી, એવું પણ બનવા જોગ છે। અહીંયા આપણે માપદંડોને જુદા જુદા ભારાંકો આપી શકતા નથી। આપણે આગળ વિકાસાત્મક અને વિશ્લેષણાત્મક રૂબ્રિક્સમાં જોયું કે આપણે જુદા જુદા ભારાંકો આપી દઈએ છીએ। અહીંયા માત્ર જે ભારાંકે ગુણ આપીએ છીએ અંક ના હોય છે, જેથી આપણે અહીંયા એને વધારે ભારાંક આપી શકતા નથી। તો આ પણ એની એક મર્યાદા છે। જ્યારે વિદ્યાર્થીનો વિકાસ એ નક્કી કરેલા માપદંડો પૈકી એકથી વધારે માપદંડના લક્ષણો દર્શાવે ત્યારે કયું માપદંડ પસંદ કરવું એ મુશ્કેલ બની જાય છે। ક્યારેક પ્રોજેક્ટ કાર્ય તપાસતા એવું લાગે કે ભાઈ આ મધ્યમ કક્ષામાં પણ આવે છે અને આ સામાન્ય કક્ષામાં પણ આવે છે। એવી રીતે લાગે કે આ વિદ્યાર્થી ઉત્તમ કક્ષામાં પણ આવે છે અને મધ્યમ કક્ષામાં પણ આવે છે। આ જ્યારે બે બાબતો કોઈ એક લેખન કાર્ય કોઈ અથવા વિદ્યાર્થીની કામગીરીમાં જોવા મળે ત્યારે પરીક્ષક માટે એ પરીક્ષણનું કાર્ય મુશ્કેલ થઈ જાય છે। આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ્યારે પણ આપણે સર્વાંગીણ રૂબ્રિકનો ઉપયોગ કરીએ ત્યારે કેટલીક પૂર્વ શરતો કેટલીક બાબતો ધ્યાનમાં રાખીશું કે જ્યારે કોઈ એવું કાર્ય હોય કે એ પ્રકારે તરફ વિદ્યાર્થીઓનો કોઈ ચોક્કસ કે સાચો પ્રતિચાર આપણને ન મળી શકતો હોય ત્યારે જ આપણે સર્વાંગીણ રૂબ્રિકનો ઉપયોગ કરીશું। દાખલા તરીકે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા લઈએ, વિદ્યાર્થીઓની અભિયોગ્યતા લઈએ। તો અભિયોગ્યતા જે બાબત છે, જે તે વિષયની જે તે વિષયમાં અભિયોગ્યતાની બાબત છે, તો એ વિષયની ચોક્કસ સમજ કે કૌશલ્યને આધારે એ સમગ્રલક્ષી વિદ્યાર્થીમાં કેટલી અભિયોગ્યતા છે એ સમગ્રલક્ષી ગુણવત્તા કે લક્ષમતા નક્કી કરવાની હોય ત્યારે આપણે શું કરીએ છીએ, સર્વાંગીણ રૂબ્રિકનો ઉપયોગ કરી શકીએ। આપણે આપણા સેમેસ્ટરના અંતે પરીક્ષા લેતા હોઈએ છીએ અથવા તો કોઈ કાર્યના અંતે પરીક્ષા લેતા હોઈએ છીએ, તો સેમેસ્ટરના અંતે જ્યારે પરીક્ષણ કરવું હોય, કાર્યના અંતે સંકલનાત્મક પરીક્ષણ કરવાનું હોય ત્યારે આ સર્વાંગીણ રૂબ્રિક્સનો ઉપયોગ એ ખૂબ મહત્વનો બની જાય છે। જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય ત્યારે પણ સર્વાંગીણ રૂબ્રિક્સનો ઉપયોગ કરી શકીએ। ક્યારેક એવું થાય કે વિદ્યાર્થીઓને આપણે પિયર ગ્રુપનું પરીક્ષણ કરવાનું છે, તો એ પિયર ગ્રુપમાં વિદ્યાર્થીનું સાપેક્ષ સ્થાન ક્યાં છે એ સાપેક્ષ સ્થાન જાણવું હોય ત્યારે પણ આપણે સર્વાંગીણ રૂબ્રિક્સ દ્વારા પરીક્ષણ સરળતાથી કરી શકીએ। જ્યારે ગુણવત્તાના માપદંડ પૂરતું એક જ પરિણામ આપણે જાણવું હોય ત્યારે પણ આપણે સર્વાંગીણ રૂબ્રિકનો ઉપયોગ લઈ શકીએ। હવે જોઈએ રૂબ્રિક્સનો અન્ય પ્રકાર, સામાન્ય રૂબ્રિક્સ। આપણી શાળા મહાશાળાઓમાં વિવિધ વિષયો ભણાવવામાં આવતા હોય છે। એ વિવિધ વિષયોના જો વિષયવસ્તુને આપણે તપાસીએ, વિવિધ વિષયવસ્તુઓને જોઈએ, તો એની અંતર્ગત કેટલીક બાબતો એ સામાન્ય આપણને જોવા મળતી હોય છે। દાખલા તરીકે દરેક વિષયમાં ભાષા પ્રભુત્વ હોવું ખૂબ જરૂરી છે, દરેક વિષયમાં તર્ક પણ આવે છે, દરેક વિષયમાં વિવિધ બાબતોને લગતા અર્થઘટનો કરવાના હોય છે, એની દરેક વિષયમાં સમસ્યા ઉકેલ પણ હોય છે। તો આ બધી જે સામાન્ય બાબતો છે એ સામાન્ય બાબતોનું મૂલ્યાંકન જેના દ્વારા કરી શકાય, સચોટ વિશ્વસનીય અને ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય તે છે સામાન્ય રૂબ્રિક। અહીં વિદ્યાર્થી જ્યારે સમસ્યા ઉકેલે છે ત્યારે, કોઈ પ્રશ્નનો ઉત્તર ઉકેલે છે ત્યારે, એ પ્રશ્નનો ઉત્તર એ આપી શક્યો કે નહીં એ ચકાસવાનું નથી, પરંતુ એ જ પ્રશ્ન કે સમસ્યા છે એ સમસ્યા ઉકેલની પ્રક્રિયામાં એણે જે પ્રક્રિયા કરી છે એ યોગ્ય રીતે કરી છે કે નહીં તે અગત્યનું છે। આવી સામાન્ય બાબતો ચકાસવા માટે આપણે સામાન્ય રૂબ્રિકનો ઉપયોગ
કરીએ છીએ. દાખલા તરીકે ગણિતની વાત કરીએ તો વિદ્યાર્થીઓને પ્રમેય આપવામાં આવ્યો. હવે વિદ્યાર્થી પ્રમેયની સાબિતી લખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કદાચ શક્ય છે કે સાબિતીના અંતિમ સોપાન સુધી ન પહોંચી શકે. પરંતુ પ્રમેયની સાબિતીના જે સોપાનો છે, દાખલા તરીકે એમાંથી પક્ષ કાઢવું, સાધ્ય સાબિતી પ્રમેયના આધારિત આકૃતિઓ દોરે અને પક્ષથી સાધ્ય તરફના જે મુદ્દાઓ છે એને વિદ્યાર્થી ક્રમશઃ અનુસરે છે, તો પ્રક્રિયા જે છે, પ્રમેય સાબિત કરવાની જે પ્રક્રિયા છે એણે યોગ્ય રીતે કરી કે નહીં, અહીંયા એ અગત્યની બાબત છે. આમ દરેકે દરેક વિષયમાં જ્યારે એની સામે સમસ્યા હોય, તેની સામે કોઈ પ્રશ્ન હોય, ત્યારે એ પ્રશ્નને એ ઉકેલે કેવી રીતે છે, એ પ્રક્રિયામાં કઈ રીતે ભાગ લે છે, તે આ સામાન્ય રૂબ્રિક્સ દ્વારા જોઈ શકીએ. આપણે ઘણી વખત વિદ્યાર્થીઓને જૂથ ચર્ચા આપીએ છીએ, ત્યારે એ જૂથ ચર્ચામાં વિદ્યાર્થી જુદી જુદી બાબતોને લઈને જૂથ ચર્ચામાં કેટલો સહભાગી થયો છે એ બાબત જાણવાની હોય, સામાન્ય રૂબ્રિકને ઉપયોગમાં લઈ શકીએ. હવે આપણે જોઈએ કે દરેક વિષયમાં સ્વાધ્યાય આપવામાં આવે છે. દરેક વિષયમાં આપણે જોઈએ ગૃહ કાર્ય હોય છે, તો સ્વાધ્યાય એ દરેક વિષયમાં જોવા મળતી બાબત છે. તો તેનો રૂબ્રિક્સ, સામાન્ય રૂબ્રિક્સ કેવી રીતે કરી શકાય, અથવા સ્વાધ્યાય જે તમે આપ્યો છે એ સ્વાધ્યાયનું મૂલ્યાંકન એ તમે સામાન્ય રૂબ્રિક દ્વારા કેવી રીતે કરી શકો, એ અંગે હવે આપણે જોઈએ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે જે આપે કામ આપ્યું છે સ્વાધ્યાય, એમાં માપદંડના આપણે ચાર બાબતો વિચારી છે કે જે તમે સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાય કાર્ય એણે પૂર્ણ કર્યો છે કે નહીં, એ સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવામાં એણે કેટલી ચોકસાઈ રાખી છે, એ સ્વાધ્યાય પૂર્ણ કરતી વખતે જે તે વિષય વસ્તુનું જ્ઞાનની બાબતો સ્પષ્ટ થાય છે કે નહીં, એ પણ અગત્યનું છે, અને અન્ય બાબતોની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં થઈ છે કે નહીં, એ જરૂરિયાત પૂરતી પણ મહત્ત્વની બાબત છે. હવે આ માટેની ચાર બાબતો આપણે વિચારીએ છીએ. જો ઉત્તમ, ઉત્તમ ક્યારે કહીશું કે જ્યારે જે તમે સ્વાધ્યાય કાર્ય આપ્યું છે એ દરેકે દરેક વિભાગ પૂર્ણ કરેલ હોય, તો આપણે એને ઉત્તમમાં લઈશું. જો મોટાભાગના વિભાગો છે એ પૂર્ણ કરેલા હશે તો એને મધ્યમમાં લઈશું. ઓછામાં ઓછા આપે જે સ્વાધ્યાય કાર્ય આપ્યું છે એના અડધા વિભાગો પૂર્ણ કર્યા હોય તો એને સામાન્યમાં લઈશું, અને જો નબળું હોય, એટલે કે એણે અડધું કાર્ય પણ પૂર્ણ કરેલ ના હોય, તો એને નબળામાં લઈશું. એવી રીતે ચોકસાઈ, આપણે જે કંઈ પણ કાર્ય સ્વાધ્યાય આપીએ છીએ એમાં ચોકસાઈનું પણ એક માપદંડ ઘટક વિચારીએ છીએ કે ભાઈ પૂર્ણ તો કર્યો પણ અડધો સાચો છે, અડધો ખોટો હોય તો એ યોગ્ય નથી. જો દરેક વિભાગ સાચો હોય તો એ ઉત્તમની કક્ષામાં આવશે, મોટાભાગના વિભાગો સાચા હોય તો એ મધ્યમમાં આવશે, ઓછામાં ઓછા અડધા વિભાગો સાચા હોય તો એ સામાન્યમાં આવશે, અને અડધાથી પણ ઓછા વિભાગો સાચા હોય તો એ નબળામાં આવશે. એવી રીતે વિષય વસ્તુના જ્ઞાન દર્શનની વાત કરીએ તો વિષય વસ્તુની જે સંપૂર્ણ સમજ દર્શાવે તો એને આપણે ઉત્તમમાં લઈશું, વિષય વસ્તુની મોટાભાગની સમજ દર્શાવતું હોય તો એને આપણે મધ્યમમાં લઈશું, જો વિષય વસ્તુની કેટલીક સમજ દર્શાવતો હોય તો એને આપણે સામાન્યમાં લઈશું. આવી રીતે જરૂરિયાત પૂરતીની પણ વાત વિચારી શકાય. મિત્રો, હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે મેં સમાજ વિદ્યા વિષયમાં સ્વાધ્યાય કાર્ય આપ્યું છે, અને સમાજ વિદ્યામાં ચાર વિભાગો અંતર્ગત સ્વાધ્યાય કાર્ય આપ્યું છે, એમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્ર, આ ચાર વિભાગોમાં મેં આપ્યું છે. જો એ ચારે ચાર વિભાગોમાં આપેલું સ્વાધ્યાય કાર્ય એ પૂર્ણ કરે તો એને આપણે ઉત્તમમાં લઈશું. જો વિદ્યાર્થી ઇતિહાસ અને ભૂગોળનું જ કરે છે, જ્યારે અર્થશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્રનું કાર્ય કરતું નથી, તો આપણે એને સામાન્યમાં લઈશું. જો એ ત્રણે ત્રણ વિષયોનું કરે છે, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, પણ નાગરિકશાસ્ત્રનું કામ કરતો નથી, તો આપણે એને સામાન્યમાં લઈશું. બરાબર. એવી જ રીતે જો ગણિતમાં આપણે આપીએ કામ, તો ગણિતમાં દાખલા તરીકે મેં ચાર દાખલાઓ આપ્યા છે, અને એ ચારે ચાર દાખલાઓ જે છે એ સાચા હોય તો આપણે એને ચોકસાઈ અને સંદર્ભિત ઉત્તમમાં એને ચાર પોઈન્ટ આપીશું. પણ દાખલા તો ગણ્યા છે, પણ એમાંથી ત્રણ દાખલા સાચા છે અને એક ખોટો છે, તો એને આપણે મધ્યમમાં લઈશું. જો એવી રીતે બે દાખલા સાચા હોય અને બે દાખલા ખોટા હોય તો એને આપણે સામાન્યમાં લઈશું અને એને બે ગુણ આપીશું. પણ જો એક જ સાચો હોય અને બાકીના ત્રણે ત્રણ ખોટા હોય તો એને આપણે નબળામાં લઈશું.
तो आ रीते जे सर्वांगीण रूब्रिक्स छे ए सर्वांगीण रूब्रिक सामान्य रूब्रिक्स में पण कार्यपूर्णता अने चोकसाई ए बे बाबतो ध्यान राखीशुं, साथे साथे ज्ञान दर्शननी बाबतो पण ध्यान में राखीशुं। दाखला तरीके जे आपणे समाज विद्यानी वात करी तो ए समाज विद्यामां जे इतिहासनो विषय वस्तु छे, भूगोलनो छे, नागरिकशास्त्रनो छे के अर्थशास्त्रनो छे, जे तमे स्वाध्याय अंतर्गत प्रश्न पूछ्यो छे ए प्रश्नना संदर्भमां ज एणे लखाण लख्यू होय, एणे रजूआत करी होय, तो आपणे कही शकीए के विषय वस्तुनी संपूर्ण समज दर्शावे छे। बराबर, एणे जो पूरेपूरी न लख्यू होय, मोटा भागनी लख्यू होय अने केटलीक बाबतो जवा दीधी होय, तो आपणे ले लईशुं के विषय वस्तुनी मोटा भागनी समज दर्शावे छे, पण एने लईशुं आपणे मध्यममां। ए रीते विषय वस्तुनी समजनो अभाव छे, માત્ર એણે પર્સનો પ્રશ્નો લખી દીધા છે, પણ અંદર જે કન્ટેન્ટ લખવાનું છે, અંદર વિષયવસ્તુ લખવાનું છે, એ વિષયવસ્તુ સમજ વગરનું લખ્યું હોય તો ત્યાં આપણે એને નબળું છે એ રીતે કહીશું। સાથે જરૂરિયાત પૂર્તિની વાત કરીએ તો જે તમે વિષયવસ્તુ માંગ્યું છે એની તમે જે માંગ્યું છે એની અપેક્ષા કરતાં એને થોડાક એક બે પોઈન્ટ દરેકમાં વધારે લખ્યા છે અથવા તો કોઈ બે વિભાગમાં વધારે લખ્યા છે ત્યારે એ ઉત્તમની કક્ષામાં આવશે। અપેક્ષા મુજબનું કાર્ય થયું હોય તો એ મધ્યમની કક્ષામાં આવશે। જો કેટલીક અપેક્ષાઓ કેટલુંક કાર્ય અપેક્ષા મુજબનું થયું અને કેટલુંક અપેક્ષાઓ વગરનું થયું તો એ આપણે એને સામાન્યમાં લઈશું અને બાકીનાને આપણે નબળામાં લઈશું। તો અહીંયા જે સામાન્ય રૂબ્રિક્સ છે એ સામાન્ય રૂબ્રિક્સને આપણે જોઈ શકીએ કે આ એક જ સામાન્ય રૂબ્રિકમાં અત્યારે આપણે બે વિષયોના ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો। આ એક સામાન્ય રૂબ્રિકને જુદા જુદા વિષયોમાં પણ લઈ શકાય। દાખલા તરીકે જે ભાષાના વિષયો છે એ ભાષાના વિષયોમાં નિબંધ લેખન કાર્ય છે એના માટે પણ આ જે રૂબ્રિક છે એનો ઉપયોગ તમે કરી શકો છો। હા, એ ધ્યાન રાખતી વખતે એવું થાય કે કાર્યપૂર્ણતા માટે કદાચ એને ચાર પોઈન્ટ મળે, પરંતુ ચોકસાઈમાં એ ત્રણ પોઈન્ટે હોય અને સામાન્યમાં કદાચ એ એક પોઈન્ટે નબળા અક્ષરે હોય, નબળા ક્રમે હોય અને કદાચ છેલ્લે જરૂરિયાત પૂર્તિમાં ચારે હોય। આમ આ રીતે આ જે સામાન્ય રૂબ્રિકનું ગુણાંકન છે એ 16 માર્ક્સનું છે, એની અંતર્ગત જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીને 16 મળે, પણ એ વિદ્યાર્થી એનું જે પ્રમાણેનું વર્ણન છે એ પ્રમાણેનું કાર્ય દેખાય તો એ પ્રમાણે એને ગુણ પોઈન્ટ મળશે। આના આધારે હવે સામાન્ય રૂબ્રિક્સના કેટલાક લાભ છે એ જોઈ લઈએ। તેનો ઉપયોગ આપણે જોઈએ તો વિવિધ પ્રકારના વિષયવસ્તુમાં થઈ શકે, બરાબર, કે જ્યાં કેટલાક વિષયોમાં કેટલીક બાબતો સામાન્ય આવતી હોય, દાખલા કે ભાષા જેવી વિષયો છે એમાં નિબંધ લેખન છે, પત્ર લેખન છે, મુખ વાંચન છે, તો આ બધી કેટલીક સામાન્ય બાબતો છે, તો એના માટેનું એક રૂબ્રિક તૈયાર કરીને ચારે ચાર ભાષાઓમાં એનો ઉપયોગ થઈ શકે। એક જ રૂબ્રિકને જરૂરી અને વિવિધ વિષયવસ્તુ માટે ઉપયોગમાં લઈ શકાય। જેમ આપણે અગાઉ રૂબ્રિક્સ જોયું તે રૂબ્રિક્સને આપણે સમાજ વિદ્યામાં પણ લઈ શકીએ, ગણિતમાં પણ લઈ શકીએ, એવી રીતે વિજ્ઞાનના કોઈ પ્રયોગમાં પણ એ રૂબ્રિકનો આપણે ઉપયોગ કરી શકીએ। વિદ્યાર્થીઓ આના કારણે શું થાય છે કે વિદ્યાર્થીઓને જે વિવિધ વિષયવસ્તુઓ છે, જે વિવિધ વિષયો છે એમાં રહેલી સામાન્ય બાબતો કે જ્ઞાન સંરચના છે એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે। મોટેભાગે જ્યારે પરીક્ષણ સંદર્ભે વાત હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં કેટલું પૂછાશે એટલો જ અભ્યાસક્રમ તૈયાર કરતા હોય છે, જ્યારે સામાન્ય રૂબ્રિક દ્વારા અભ્યાસક્રમ જે તે વિષયનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની વિશાળતા શું છે, એ અભ્યાસક્રમ ક્યાં સુધી એને તૈયાર કરવાનો છે એનાથી પરિચિત થાય છે। પરીક્ષણ દરમિયાન જો વિદ્યાર્થીના પ્રતિચારો જે છે એમાં વૈવિધ્ય હોય કે નાવીન્યપૂર્ણ હોવાની શક્યતા છે, તેથી એકથી વધારે ઉત્તરો આવવાની પણ અહીંયા સંભાવના હોય ત્યારે આપણે સામાન્ય રૂબ્રિકનો ઉપયોગ કરીએ છીએ। જેના કારણે શું થશે તો પરીક્ષણ જે કાર્ય છે અને વર્ગખંડ કાર્ય એ બેયને સારી રીતે સાંકળી શકીએ છીએ। ઘણી વખત આપણા અનુભવ એવું કહે છે અધ્યયન અધ્યાપન કાર્ય અને પરીક્ષણ કાર્ય એ બેયને સાંકળી શકાતું નથી, પરંતુ મિત્રો સામાન્ય રૂબ્રિક્સ છે એ બેયને સાંકળતી કડી સ્વરૂપે ઉપયોગી થઈ શકે। અહીંયા પણ વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન કરી શકે છે અને વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકનને ખૂબ જ સરળ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી શકાય છે। આમ સામાન્ય રૂબ્રિક્સ છે એ વિદ્યાર્થી પોતે સ્વમૂલ્યાંકનની સાથે સાથે પિયર ગ્રુપ છે એ પિયર ગ્રુપમાં પણ મૂલ્યાંકન કરી શકાય છે અને સાથે શિક્ષક પણ એક પરીક્ષક તરીકે પણ વિદ્યાર્થીનું વ્યક્તિગત અને સાપેક્ષ ગ્રુપમાં મૂલ્યાંકન કરી શકે છે। વિષય વિષય વચ્ચેનો અનુબંધ સ્થાપી શકાય છે। આપણે આપણી શાળાઓમાં કોલેજમાં જોઈએ
કે વિષય વિષય વચ્ચેનો અનુબંધ બંધ થાય એવા બહુ ઓછા કિસ્સાઓ થતા હોય છે. તો જો સામાન્ય રૂબ્રિકનો ઉપયોગ કરીએ તો વિષય વિષય વચ્ચેનો અનુબંધ પણ આપણે બાંધી શકીએ. લાભની સાથે સાથે સામાન્ય રૂબ્રિકની કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓને પણ આપણે જાણવી રહી તેના આધારે ચોક્કસ પ્રતિપોષણ આપવું એ ખૂબ અઘરું છે. જ્યારે પણ આપણે પરીક્ષણ કરીએ છીએ રૂબ્રિક દ્વારા, ત્યારે રૂબ્રિક દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપીએ છીએ, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આ સામાન્ય રૂબ્રિકના આધારે થોડુંક પરીક્ષક પક્ષે અઘરું બને છે. પ્રકારીય વિશેષ રૂબ્રિક્સની સાપેક્ષમાં આની જે વિશેષતા છે, આની જે ઉપયોગીતા છે એ ઓછી છે, અને આનો ઉપયોગ કરવા માટે પરીક્ષકે એક મહાવરો કરી લેવો પડે, એટલે અભ્યાસ કરી લેવો પડે. જો અભ્યાસ યોગ્ય રીતે પરીક્ષકે ન કર્યો હોય તો સામાન્ય રૂબ્રિક દ્વારા એ પરીક્ષણ કરતી વખતે મુશ્કેલીઓ અનુભવે છે. હવે જ્યારે સામાન્ય રૂબ્રિકનો એક પરીક્ષક અથવા શિક્ષક ઉપયોગ કરે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તે પરીક્ષણ કરવાનું છે એ પરીક્ષણ માટેનો વિષય વસ્તુ જે છે એ સામાન્ય સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ, બરાબર. જો સામાન્ય સ્વરૂપ ધરાવતો ન હોય તો એના માટે આપણે અન્ય રૂબ્રિક્સના ઉપયોગોની કરી શકીએ. સાથે જ્યાં તર્ક તપાસવાનું છે, વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો તપાસવાના છે, આઉટપુટ સંદર્ભે વિદ્યાર્થીઓની જે કાર્યશૈલી છે એ કાર્ય નિપજ વગેરે બાબતોના મૂલ્યાંકનની જરૂર હોય ત્યાં આપણે આ સામાન્ય પ્રકારના રૂબ્રિકનો ઉપયોગ કરી શકીએ. હવે અન્ય પ્રકારમાં જોઈએ તો કે પ્રકારીય વિશેષ રૂબ્રિક્સ. મિત્રો, નામથી જ ખ્યાલ આવી જાય છે કે પ્રકારીય વિશેષ રૂબ્રિક્સ એ કોઈ ચોક્કસ નિશ્ચિત પ્રકારીય માટે રચવામાં આવે છે. જ્યારે આપણે વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું કૌશલ્ય અથવા વિશિષ્ટ પ્રકારનું પ્રકાર્ય ચકાસવાનો હેતુ હોય ત્યારે આ પ્રકારના રૂબ્રિક્સ દ્વારા એનું પરીક્ષણ કરીએ છીએ. કોઈ ચોક્કસ વિષયવસ્તુ સંદર્ભિત આપણે વિદ્યાર્થીનું પરીક્ષણ કરવા માંગતા હોઈએ, અથવા કોઈ માહિતી સંદર્ભે કે વિદ્યાર્થી કેટલું આમાં માહિતી ધરાવે છે, કેટલું જ્ઞાન ધરાવે છે એ સંદર્ભે કરતા હોઈએ, કોઈ સંકલ્પના સંદર્ભે આપણે વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવા માંગતા હોઈએ. ગણિતમાં વિવિધ સૂત્રો આવે છે, વિજ્ઞાનમાં વિવિધ સૂત્રો છે, તો એ સૂત્રો સંદર્ભે અથવા સૂત્રોને પ્રક્રિયાઓ સંદર્ભે આપણે વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવા માંગતા હોઈએ. આપણે વિદ્યાર્થીઓને જ્યારે વિવિધ પ્રોજેક્ટો આપીએ છીએ, એ વિવિધ પ્રોજેક્ટો, પ્રકલ્પો છે, સંશોધન દરખાસ્તો છે એ વગેરેના પરીક્ષણ માટે આપણે પ્રકારીય વિશેષ રૂબ્રિક્સની ઉપયોગ કરીએ છીએ, એની રચના કરીએ છીએ. જેના દ્વારા શું થઈ શકે તો જ્ઞાન અને કૌશલ્યનો માપદંડ તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે પ્રકાર વિશેષ રૂબ્રિક્સનું મહત્ત્વ વધી જાય છે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે અને અત્યારે આપણે કોરોના કાળમાં તાવ કેટલો આવે છે, ઓક્સિજન લેવલ એ માપવાનો પ્રયત્ન કર્યો હતો, તો આ તાવ માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો થર્મોમીટરનો ઉપયોગ જે વિદ્યાર્થી કરે છે એ થર્મોમીટરનો ઉપયોગ એને વિદ્યાર્થીને બરાબર આવડે છે કે નહીં તે માટેનું એક પ્રકારે વિશેષ રૂબ્રિક્સ ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કેટલાક જે મેડિકલના સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરતા પૂર્વે પણ કેટલીક પૂર્વ તૈયારી કરવી પડે છે. જ્યારે એ સાધનનો ઉપયોગ કરીએ ત્યારે સંચાલનમાં પણ એની જરૂર પડે છે, અને એ કાર્ય એ જે સાધન છે એ સાધનનું સંચાલન ઉપયોગ થયા પછી જ્યારે ફરી એને મૂકીએ છીએ ત્યારે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે માપદંડો નક્કી કર્યા છે. આ માપદંડો કંઈ આ પ્રમાણે છે. પહેલું આપણે લીધું છે કે થર્મોમીટર આપણે યુઝ કરીએ, ઉપયોગ કરીએ, કોઈ પણ મેડિકલ સાધન આ રીતે ઉપયોગ કરીએ તો એ પહેલાં એની પૂર્વ તૈયારી. પૂર્વ તૈયારીઓમાં ત્રણ ઘટકો, ત્રણ સ્તરો આપણે વિચાર્યા છે. દાખલા તરીકે જે વિદ્યાર્થી છે એ થર્મોમીટરને યોગ્ય રીતે પકડે છે અને એને ઉપરથી નીચે સાફ કરે છે તો એ ઉત્તમ પ્રકારના બાબતોમાં આવ્યું. પણ વિદ્યાર્થી જે છે એ છેડેથી તો પકડે છે પરંતુ સાફ નથી કરતો, બરાબર. જ્યારે પણ આપણે એક દર્દીથી બીજા દર્દી ઉપર આપણે સાધનનો ઉપયોગ કરીએ ત્યારે સૌ પહેલી શરત હોય છે કે એને સાફ કરવાની. એ સાફ નથી કરતો ત્યારે એનું મધ્યમમાં આવશે, અને જો થર્મોમીટરને જ પકડતા નથી આવડતું તો એની શું થશે, નબળામાં આવશે. અહીંયા વાત કરીએ પ્રમાણે સંચાલન, કે જ્યારે તમે એ સાધન પકડો છો ત્યારે સાધનનું સંચાલન, સાધનનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે.
दाखला तरीके आपणे थर्मोमीटरनी जग्याए आपणे बीएडमां कापा कार्यनुं लईए तो कापा कार्य करती वखते विद्यार्थी कापा कार्य करता पूर्वे पूर्व तैयारीओ कई कई करे छे एक लई शकाय। कापा कार्य करे छे त्यारे चौकने केवी रीते पकड़े छे, चौकने केवी रीते उपयोग करे छे, चौक द्वारा जयरे लेखन फलक पर लखे छे त्यारे चौक अवाज करे छे कि नहीं, बराबर, ए पण बाबत तो ए संचालन में आवी शके। तो एवी ज रीते अहींया संचालन में थर्मोमीटर जे छे ए थर्मोमीटर ने केटला समय सुधी ए दर्दीना मुख में राखे छे कि जेथी दर्दीनो जे टेम्परेचर छे ए एक्जेक्ट मापन थई शके। तो अहींया पण एने त्रण मापदंडो संदर्भे बतावमां आव्युं छे। हवे संचालन करी लीधुं पछी साफ सफाईनी वात छे के उपयोग करी लीधा पछी ए साफ सफाई ने महत्व आपे छे के नहीं। लेखन कार्य आपणे ज्यारे करता होईए त्यारे लेखन कार्य पती जाय ने वर्ग छोड़े ए पहेला प्रशिक्षणार्थी छे ए लेखन फलक साफ करे छे के नहीं ए पण महत्वनुं छे। अथवा तो एक मुद्दो लख्या पछी ए ज लेखन फलक पर एणे बीजो मुद्दो लखवानो छे त्यारे अगाउना मुद्दाओ जे छे एणे योग्य रीते साफ कर्या के नहीं ए साफ सफाई अंतर्गत विचारी शकाय। तो अहींया थर्मोमीटरना सापेक्षमां लख्युं छे कि भाई साफ सफाई एणे दर्दीना मुखमांथी थर्मोमीटर तो लई लीधुं परंतु एणे शुं कर्युं थर्मोमीटर एमने एम मूकी दीधुं एने साफ कर्युं नहीं। जो आ बाबत होय तो ए नबळामां आपणे लईशुं पण जो ए जे छे ए जे थर्मोमीटरना कारणे जे मापन आव्युं छे ए मापनने रेकॉर्ड पर नोंधतो होय अने थर्मो जे थर्मोमीटर छे एने नॉन आल्कोहोल रू वडे लूसतो नथी तो ए मध्यम आवशे अने जो एनी जे बाबतो छे के रेकॉर्डर पर नोंधवुं अने आल्कोहोल रू वडे रू आल्कोहोल करीने एने लूछवुं जो ए रीते काम करे छे तो ए उत्तममां आवशे। साथे साथे ज्यारे सर्जनात्मकतानी वात छे तो थर्मोमीटरना उपयोगमां एने क्यांय सर्जनात्मकता जोवा मळती नथी तो ए नबळामां आवशे। एवी रीते ज्यारे चौक आपणे पेरेलल समांतर वर्गखंडमां लेखन फलक कार्યનું પણ જોઈએ છે કૌશલ્ય તો જ્યારે વિદ્યાર્થી લેખન ફલક પર લખે છે ત્યારે આપણે આશા રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ કે કેટલાક જે મુખ્ય શીર્ષકો છે એ રંગીન ચોકથી લખે, જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં ત્યાં એ શબ્દોને અન્ડરલાઇન કરે, બરાબર, અથવા તો એના જે મુદ્દાઓ છે એને કોઈ વિશિષ્ટ રીતે કોઈ આકૃતિ સાથે રજૂ કરે। જો આવી રીતે કંઈ સર્જનાત્મકતા રીતે રજૂ કરે તો એ લેખન ફલકમાં આપણે સર્જનાત્મકતાના પાંચ ગુણ વિચારીને મૂકી શકીએ। અહીંયા આપણે આ રીતે થર્મોમીટરની બાબતો મૂકેલી છે। તો આપણે થર્મોમીટર અને બીએડમાં આપણે લેખન ફલક કાર્ય કૌશલ્યનું પ્રકારીય વિશેષ દ્વારા કેવી રીતે પરીક્ષણ થઈ શકે, કેવી રીતે પ્રકારીય વિશેષ રૂબ્રિક્સ દ્વારા એનું ગ્રેડિંગ કરી શકાય એ જોયું। તો આ જે રૂબ્રિક્સ છે એ રૂબ્રિક્સ ઉપયોગ કરવાથી કયા કયા લાભ થાય છે એની વાત કરીએ તો આ પ્રકારના જે રૂબ્રિક્સ છે એ પ્રકાર રચના કરવી એની ખૂબ સરળ છે। વિકાસાત્મક કે વિશ્લેષણાત્મક રૂબ્રિકના સાપેક્ષમાં આની રચના કરવી સરળ છે। રચના તો સરળ છે પણ એના ઉપયોગથી ગુણાંકન કરવું પણ એટલું સરળ અને સાહજિક છે અને ઝડપી પણ છે જેથી પરીક્ષકને પરીક્ષણ માટેનો સમય પણ ઓછો લાગે છે। વિદ્યાર્થીનો કોઈ ચોક્કસ વિષયવસ્તુ કાર્ય માહિતી સંકલ્પનાઓ જે છે એ વગેરેને જાણે છે કે નહીં એ પરીક્ષક સરળતાથી સમજી શકે છે, જાણી શકે છે અને જેના કારણે પરીક્ષણ જે છે એ વધારે વિશ્વસનીય થાય છે અને વિશ્વસનીયતાની સાથે સાથે વિદ્યાર્થી પક્ષે, શિક્ષક પક્ષે અને અભિભાવક પક્ષે પરિણામમાં એક વાક્યતા જોવા મળે છે। લાભની સાથે એના કેટલાક મર્યાદાઓ પણ છે। દાખલા તરીકે જ્યાં મૂર્ત પ્રક્રિયાઓ છે ત્યાં તો પ્રકારે પોસિબલ છે પણ જ્યાં અમૂર્ત પ્રક્રિયાઓનું પરીક્ષણ કરવાનું છે એવી વિભાવનાઓ કે જ્ઞાન સપમુટા પરીક્ષણ માટે આ પ્રકારના રૂબ્રિક્સ રચવો પરીક્ષક માટે મુશ્કેલ છે, વિદ્યાર્થીઓને આપવું પણ મુશ્કેલ છે। એટલા માટે મુશ્કેલ છે કારણ કે વિદ્યાર્થીને ઉત્તરો પહેલાંથી પ્રાપ્ત થઈ જાય તેવી સંભાવના આ રૂબ્રિક્સ આપતી વખતે રહેલી છે અને દરેક પ્રકાર્ય માટે અલગ અલગ પ્રકારના રૂબ્રિકની રચના કરવી પડે છે। આ પ્રકારનો જ્યારે રૂબ્રિક્સનો શિક્ષક ઉપયોગ કરતો હોય ત્યારે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં પરીક્ષણ દરમિયાન ખૂબ જ ચોકસાઈની જરૂર હોય, અત્યંત ઊંડાણપૂર્વક જ્ઞાનની જરૂર હોય ત્યારે આ પ્રકારના
रूब्रिक्सनी रचना करीने એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ ચોક્કસ જ્ઞાનનું પરીક્ષણ કરવાનું હોય, ક્યાંક આપણે નિદાન કરવાનું હોય, પરીક્ષણ કરવાનું હોય અને સાથે સાથે નિદાન કાર્ય કરવાનું હોય, તો એ નિદાન કાર્ય કરતી વખતે પણ આ પ્રકારે રૂબ્રિકનો ઉપયોગ કરી શકીએ. આપણે રૂબ્રિક્સના જુદા જુદા પ્રકારો જોયા, એના જુદા જુદા લાભો પણ જોયા, મર્યાદાઓ પણ જોઈ, અને સાથે સાથે એ બધા રૂબ્રિક્સના પ્રકારો ને ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો, કઈ કઈ પૂર્વ શરતો છે એની પણ આપણે છણાવટ કરી. હવે જોઈએ, જ્યારે પણ તમે કોઈ રૂબ્રિક્સનો વિકાસ કરવા ઈચ્છો છો ત્યારે વિકાસને કઈ રીતે કરી શકો, કોઈ પણ પ્રકારનો રૂબ્રિક્સ આપ કેવી રીતે કરી શકો, તો એના કુલ 6 સોપાનો આપણે અનુસરવા પડે. પહેલું સોપાન છે કે જે વિદ્યાર્થીની કામગીરી કે કાર્ય દેખાવનું આપ પરીક્ષણ કરવા માંગો છો એના હેતુઓ નોંધવા. જેમ આપણે અધ્યયનના હેતુઓ નોંધીએ છીએ, એ અધ્યયનના હેતુઓ જ અહીંયા કામગીરીના હેતુઓ તરીકે લઈ શકાય. બીજું આપણે સોપાન વિચારવું પડે કે કામગીરી કે જે કાર્ય દેખાવ છે એને સાંકળતા પરિણામોને ઓળખવા. મિત્રો, દાખલા તરીકે આપણે જો પોસ્ટરનું મૂલ્યાંકન કરતા હોઈએ તો પોસ્ટર જે છે એના મૂલ્યાંકન માટે કયા કયા પરિમાણો અપેક્ષિત છે એ પહેલાંથી આપણે નક્કી કરી દેવા પડે. દાખલા તરીકે પોસ્ટરનું મૂલ્યાંકન કરવાનું છે તો એમાં આવે ચિત્ર, આકૃતિ, તો ચિત્ર અને આકૃતિ એક પરિમાણ થશે. બીજું એમાં રંગોની પૂર્ણી, રંગોનું મિશ્રણ છે એ બીજી પરિમાણ વિચારી શકીએ. ત્રીજું છે એની સ્વચ્છતા, બરાબર, કે ભાઈ પોસ્ટર છે એમાં જે રંગ પૂર્ણી થઈ છે એમાં સ્વચ્છતાનો ઉપયોગ થયો છે કે કેમ. જો આ ત્રણ પરિમાણો વિચાર્યા તો આ ત્રણ પરિમાણો ને ધ્યાનમાં રાખીને રૂબ્રિકની રચના કરવાની છે. દાખલા તરીકે એવી રીતે વક્તૃત્વ સ્પર્ધા માટે તમે રૂબ્રિક વિચારો છો તો કઈ બાબતો માટે કેટલો સમય આપશો, કેટલા ગુણ આપશો એ અગાઉથી વિચારી લેવું પડે. સાથે જ્યારે આપણે આ પરિમાણો નક્કી કરીએ તો એ પરિમાણોની કક્ષાઓને પણ ઓળખવી પડશે. પરિમાણો જે વિચાર્યા છે એની ત્રણ કક્ષા રાખશો. ત્રણ કક્ષા દાખલા તરીકે નબળું, સામાન્ય અને ઉત્તમ. જો તમે 5 કક્ષાનું વિચારો છો તો નબળું, સામાન્ય, મધ્યમ, શ્રેષ્ઠ, અતિશ્રેષ્ઠ એમ 5 કક્ષાઓનું વિચારી શકાય. અથવા 7 કક્ષાએ મૂલ્યાંકન વિચારો છો તે રીતે કક્ષાઓ પણ આપણે વિચારી શકીએ. તો ત્રીજા સોપાને આપણે જે ગુણવત્તા છે એ ગુણવત્તાની વિવિધ કક્ષાઓને ઓળખવી પડશે, વિચારવી પડશે. તમે ગુણવત્તાની કક્ષાઓ ઓળખી એ દરેકે દરેક કક્ષાઓને ગુણભાર આપવાના છે અથવા તો પોઈન્ટ આપવાના, બરાબર. ગુણભાર આપી શકો, જો તમે ત્રિબિંદુએ ત્રિસ્તરીય કક્ષાઓ વિચારો છો તો 1, 2, 3 આપી શકો. નબળું છે ને 1, મધ્યમ છે ને 2 અને શ્રેષ્ઠ છે અથવા ઉત્તમ છે ને 3 આપી શકો. જો 5 સંદર્ભે વિચારતા હો તો 1, 2, 3, 4, 5 આ રીતે ગુણાંકન આપી શકો. જો આપને એવું થાય કે આપે ગુણ કે અંક નથી આપવા પણ ગ્રેડ આપવા છે તો ABCD એ રીતે આપી શકો. પણ અહીંયા ગ્રેડ આપતી વખતે મિત્રો એ ધ્યાન રાખીશું કે આપણે સૌથી શ્રેષ્ઠ હશે એને A આપીશું, એનાથી ઉતરતો હશે એને B આપીશું, એનાથી ઉતરતો હશે એને C આપીશું અને D એ રીતે આપીશું. આમ પરિમાણોની જે ગુણવત્તા છે એ દરેક સ્તર માટેના માપદંડો ઓળખવા અને નિશ્ચિત કરવા અને એના આધારે આપણે રૂબ્રિક ટેબલની રચના કરીશું. રૂબ્રિક ટેબલની રચના આપ જાણો છો એ પ્રમાણે આડી હરોળ, ઊભી હરોળ. આડી હરોળમાં પરિમાણો લખવાના છે, ઊભી હરોળમાં ગુણવત્તાની કક્ષાઓ લખીશું, એના માટેના ગુણભાર K લખીશું અને બંને જ્યાં મળે એ કોષમાં અપેક્ષિત વર્તન એ વર્ણન સ્વરૂપે આપણે લખીશું અને આ રીતે રૂબ્રિક ટેબલની રચના કરીશું. અને જ્યારે પણ આપણે રૂબ્રિક દ્વારા જે તે કાર્યનું પરીક્ષણ કરવાનું હોય ત્યારે એ કાર્યની સાથે સાથે એ રૂબ્રિક ટેબલ પણ આપણે વિદ્યાર્થીઓને આપી દઈશું, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષક કઈ અપેક્ષાઓ રાખે છે એ સ્પષ્ટ થઈ શકે. રૂબ્રિક્સનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે તો આત્મલક્ષી મૂલ્યાંકન જ્યાં થાય છે એવી વિવિધ મૂલ્યાંકનની બાબતોમાં, દાખલા તરીકે આપણે ગ્રુપ ચર્ચા લઈએ, વિદ્યાર્થીઓની રજૂઆત લઈએ, નિબંધ લેખન લઈએ, પ્રોજેક્ટ છે, બરાબર, વિદ્યાર્થીનું પોસ્ટર છે, વિદ્યાર્થીઓને દાખલા તરીકે તમે મોડેલ બનાવવા આપ્યું, તો આ વગેરેના મૂલ્યાંકન માટે આપણે રૂબ્રિકનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી શું થાય છે કે મૂલ્યાંકન કાર્ય છે જે પરીક્ષક છે
એ વિદ્યાર્થીઓ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે એ વિદ્યાર્થી પક્ષે પણ સ્પષ્ટ થાય છે અને પરીક્ષક પક્ષે પણ સ્પષ્ટ થાય છે. એના કારણે વિદ્યાર્થીઓ પણ જાણી શકે છે કે જે પરીક્ષક છે, જે એમના શિક્ષક મૂલ્યાંકન કરે છે, એ વિદ્યાર્થીઓ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે અને વિદ્યાર્થીઓએ એ અપેક્ષાઓ કેવી રીતે, કઈ રીતે ફળીભૂત કરવાની છે. બરાબર, તો અહીંયા વિદ્યાર્થીઓ પણ જાણી શકે છે કે જે મૂલ્યાંકન કરે છે, જે પરીક્ષક કરતા છે, એમની પાસેથી કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છે અને એમને એ અપેક્ષાઓ કેવી રીતે ફળીભૂત કરવાની છે. અહીંયા અભિભાવકોને પણ ખ્યાલ આવી જાય છે કે જે મૂલ્યાંકનકાર છે એ એમના વિદ્યાર્થીના કાર્યના માટે કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છે અને અપેક્ષાઓને પૂર્ણ કરવામાં અભિભાવકો, વાલીઓ પણ વિદ્યાર્થીઓને સહયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓ તેમના પોતાના કાર્યનું સ્વમૂલ્યાંકન કરી શકે છે, સ્વમૂલ્યાંકન કરશે એના કારણે એમનું સ્વમૂલ્યાંકન દ્વારા પોતાના કાર્યની ગુણવત્તા કેવી રહેલી છે એમાં એ લોકોને સહાય મળશે અને સ્વગુણવત્તાના કારણે એ વિદ્યાર્થી આગળ પ્રગતિ કરી શકશે. જ્યારે આપણે ગ્રુપમાં વિદ્યાર્થીઓની કામગીરીનું ગુણવત્તા શોધવાની હોય ત્યારે રૂબ્રિક્સ જે છે એના દ્વારા આપણે વિશિષ્ટ ઘટકોને ઓળખીને વિદ્યાર્થીનું સાપેક્ષમાં એટલે કે ગ્રુપમાં પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ, યોગ્ય રીતે પરીક્ષણ કરી શકીએ. મૂલ્યાંકન કાર્ય છે એ સહેલાઈથી મૂલ્યાંકન કાર્ય કરીને ગુણ આપી શકે છે. આમ રૂબ્રિક્સ જે છે એ વિદ્યાર્થીનું વ્યક્તિગત, વિદ્યાર્થીનું સાપેક્ષમાં એટલે કે પિયર ગ્રુપમાં લર્નિંગ અને લર્નિંગ કેવા પ્રકારનું છે તે સંદર્ભે મૂલ્યાંકન કરી શકાય. જ્યારે પણ આપણે રૂબ્રિક્સનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત આપણે મેં જોયું છે અથવા અવલોકનમાં એવું આવ્યું છે કે જ્યારે પ્રોજેક્ટ કાર્ય આપવામાં આવે તેની સાથે સાથે રૂબ્રિક્સ પણ આપી દેવામાં આવે અને આપણે એવું વિચારી લઈએ છીએ કે વિદ્યાર્થીઓ રૂબ્રિક્સ વાંચી લેશે અને એ લોકોને ખ્યાલ આવી જશે. પણ મિત્રો, એવું નહીં. આપણે જ્યારે રૂબ્રિક્સ દ્વારા મૂલ્યાંકન કરવાના છીએ અને જે રૂબ્રિક્સ એમને આપ્યું છે એ રૂબ્રિક્સની દરેકે દરેક બાબતની ચર્ચા એ વિદ્યાર્થીઓ સાથે કરવી જોઈએ કે જેથી એમને ખ્યાલ આવે કે એમનું જે કાર્ય છે, પ્રોજેક્ટ કાર્ય છે, નિબંધ લેખન કાર્ય છે કે શારીરિક કૌશલ્યનું કાર્ય છે, એ કયા પરિમાણોને આધારે એમનું થશે અને કયા ગ્રેડ ગુણાંકનની કઈ કક્ષા સુધી એમનું મૂલ્યાંકન થશે એ એમને ખ્યાલ આવે છે. કહેવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને જે ગુણ છે કે ગ્રેડ છે એ દરેકે દરેક ગુણ ગ્રેડ એની સમજૂતી વિદ્યાર્થીઓને આપવી જોઈએ. અહીંયા આપણે જોઈએ તો રૂબ્રિક્સનો ઉપયોગ માત્ર સેમેસ્ટરના અંત સુધી નહીં પરંતુ વિકાસના સાધન તરીકેનો ઉપયોગ કરવાનો છે કે વિદ્યાર્થી અધ્યયનમાં ક્યાં સુધી પહોંચ્યો છે. જ્યારે પણ આપ રૂબ્રિકનો ઉપયોગ કરો છો ત્યારે એ રૂબ્રિક આધારિત અગાઉના જે તમે નમૂનાઓ લીધા હોય એ નમૂનાઓ વિદ્યાર્થીઓને જોવા આપવા જોઈએ કે જેથી અને એ નમૂના દ્વારા વિદ્યાર્થીઓને બતાવવું જોઈએ કે કયું કાર્ય છે એ ઉત્તમ પ્રકારનું છે, કયું કાર્ય છે એ મધ્યમમાં આવશે અને કયું કાર્ય છે એ સાધારણમાં આવશે. બરાબર, તો આમ રૂબ્રિક દ્વારા એ માત્ર પરીક્ષણ અથવા તો અંતિમ નિપજ માટે નહીં પરંતુ અધ્યયનમાં વધારો કરવા કે વિકાસ કરવા પર ભાર આપવા માટે પણ રૂબ્રિકનો ઉપયોગ કરી શકાય. શિક્ષકો તો રૂબ્રિક તૈયાર કરશે જ અને એના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન તો કરાવશે, પણ આપણે ઈચ્છીએ કે વિદ્યાર્થીઓ પણ શું કરે, રૂબ્રિક્સની રચના કરતા થાય. બરાબર, વિદ્યાર્થીઓ પણ રૂબ્રિક્સની રચના કરે અને એ રચના કરવા માટે શિક્ષક તરીકે આપણે એમને પ્રેરિત કરવા જોઈએ, પ્રેરણા આપવી જોઈએ. મિત્રો, આ રીતે રૂબ્રિક્સનો આપણે અસરકારક ઉપયોગ કરવા માટેની અન્ય બાબતોમાં જોઈએ તો રૂબ્રિક્સ દ્વારા આપણે જ્યારે મૂલ્યાંકન કરી લઈએ, પરીક્ષણ કરી લઈએ ત્યારે વિદ્યાર્થીઓને પ્રતિપોષણ પણ આપવાની જરૂર છે. કારણ કે પ્રતિપોષણ આપશો તો શું થશે, વિદ્યાર્થી એક સ્તરથી બીજા સ્તર સુધી પહોંચવાનો જાતે પ્રયત્ન કરશે, નહીં તો જે પહેલાંની અન્ય પરીક્ષાઓમાં થાય છે એ રીતે વિદ્યાર્થી રિઝલ્ટથી સંતોષ માની શકશે. તો આપણે વિદ્યાર્થીઓના સ્તરને, એના અધ્યયનના સ્તરને આગળ વધારવા માટે સમયાંતરે રૂબ્રિક દ્વારા પરીક્ષણ કરવું જોઈએ અને એને પ્રતિપોષણ પણ આપવું જોઈએ. જમાનો ડિજિટલનો છે, આપ સૌ સેમેસ્ટર 3માં ICTના પેપરમાં ડિજિટલ રૂબ્રિક્સ અંગે ભણ્યા છો, આપ જાણો છો. તો ડિજિટલ રૂબ્રિક્સ અંગેની આપણને ઓનલાઈન ઘણી બધી સુવિધાઓ મળે છે. એમાંનું છે ક્વિક રૂબ્રિક્સ, નિબંધ ટેગર,
रूब्रिक मेकर, रूब्रिक स्टार, टीचर रूब्रिक, गूगल अने माइक्रोसॉफ्ट। मित्रों, आपे गूगल अने माइक्रोसॉफ्ट में बहु काम कर्यु छे, गूगल फॉर्म पण आपणे भर्या छे, तो गूगल फॉर्म द्वारा आपणे रूब्रिक्सनी रचना करी शकीए। रचना करी शकीए एवुं नहीं, पण ए रचना द्वारा विद्यार्थीओने ज्यारे आपीए त्यारे त्वरित निर्णयो पण आपणे एना आधारे लई शकीए, अने आपणे आपणा अध्ययन अध्यापन कार्यमां क्या क्या हजी सुधारो वधारो करवो छे ए आपणे तो जाणी शकीए छीए, परंतु विद्यार्थीओ पण कया स्तर सुधी छे ने आपणे एने आगामी स्तर सुधी लई जवा माटे कया प्रयत्नो आपणे करवाना छे, कया प्रयत्नो विद्यार्थीए करवाना छे એ જાણી શકાય છે। ક્વિક રૂબ્રિકમાં આપ જાણો છો એ પ્રમાણે ખૂબ સરળતાથી આપણે રૂબ્રિકની રચના કરી શકીએ છીએ। નિબંધ ટેગરમાં જ્યાં જ્યાં રૂબ્રિક્સના પરિમાણો છે એ પરિમાણો કયા કયા લઈ શકાય એ સંદર્ભિત આપણને માર્ગદર્શન પણ મળી રહે છે। રૂબ્રિક સ્ટાર દ્વારા પણ આપણે રૂબ્રિકની રચના કરીને જુદા જુદા પ્રકારના રૂબ્રિકો વિદ્યાર્થીઓને આપી શકીએ। આપણે ખાસ તો એ વિચારવાનું રહે કે આપણે કઈ બાબતનું મૂલ્યાંકન કરવાનું છે, અને એ બાબતનું મૂલ્યાંકન આપણા વિષયમાં સ્પષ્ટ હોય, વિષયવસ્તુ સંદર્ભમાં આપણે કઈ મૂલ્યાંકન બાબતોનું સ્પષ્ટ હોય તો આપણે યોગ્ય રૂબ્રિકનો પ્રકાર અપનાવી શકીએ અને પ્રકારને આધારે વિદ્યાર્થીનું પરીક્ષણ કરી શકીએ। તો વિદ્યાર્થીની કામગીરીનું આપણે વધારે સચોટ મૂલ્યાંકન કરીએ એક શિક્ષક તરીકે, એમાં આપણી આત્મલક્ષીતા ન આવે, અનાત્મલક્ષી રીતે વિદ્યાર્થીનું સચોટ ચોક્કસ અને વિશ્વસનીય મૂલ્યાંકન કરીએ અને આપ સૌ રૂબ્રિકનો ઉપયોગ કરશો એ આશા સાથે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ। આભાર।